નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2022. વિદ્યાર્થી મિત્રો, 80 ગુણનું આપણે વિજ્ઞાનનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું, તો ખાસ આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલાં MCQ છે એ આપણે જોઈ લઈએ. આપેલ કયા પ્રાણીજ પેદાશનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ? તો આપણે કયા પ્રાણીજ પેદાશનો ઉપયોગ કરીએ છીએ? તો અહીંયા જુઓ, તેલ જે છે એ વનસ્પતિક પેદાશ છે, એટલે તેલ તો ના આવે, પાણી પણ નહીં આવે. અહીંયા આપણે પ્રાણીજ પેદાશમાં શું આવશે? પનીર. કારણ કે પ્રાણી એટલે કે દૂધ બને, દૂધમાંથી પનીર, એટલે પ્રાણીજ પેદાશમાં આવશે ઓપ્શન બી, પનીર. બરાબર, ખાસ તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે અને તમે ઇઝીલી સારા એવા માર્ક્સ જે છે લાવી શકો 80માંથી. બીજો નંબરનો જે પ્રશ્ન છે, ભાઈ, હાડકા અને દાંતનો કોવાટ શાનાથી થાય છે? તો કેલ્શિયમની ઉણપ હોય એના લીધે થાય. બરાબર, તો અહીંયા કેલ્શિયમ જવાબ આવશે. ત્રીજો પ્રશ્ન છે, આકૃતિમાં દર્શાવેલા પદાર્થમાંથી આપણને કયું વિટામિન મળશે? તો દૂધ છે, આયોડિનનું તેલ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા વિટામિન એ, બી, ડી અને કે, એમ ચાર કીધું છે. બરાબર છે, વિટામિન ડી તો નહીં આવે, વિટામિન આપણને અહીંયા મિલ્કમાંથી એ મળશે. કપાસના રેસા વનસ્પતિના કયા ભાગમાંથી પ્રાપ્ત થાય? તો કપાસના રેસા જે હોય એ ફૂલ આવે, બરાબર, તે ફૂલમાંથી પ્રાપ્ત થાય. જે વિદ્યાર્થી મિત્રો ગામડે રહેતા હશે, ખેતરમાં ગયા હશે, એમને તો ખબર જ હશે કે આમ ઉપર ફૂલ આવે ને ફૂલમાંથી જે કપાસ આપણે આમ ખેતા હોઈએ છીએ. અહીંયા ઓપ્શન બી આવશે, ફૂલ. રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને શું કહીશું આપણે? કાંતવું. બરાબર, છઠ્ઠો પ્રશ્ન, તમે પોતાના ઘરે આવેલ ઘઉં વીણવામાં મદદ કરી રહ્યા છો, તો કેવા પ્રકારના પદાર્થનું અલગીકરણ કહેવાય? તો ઘન ઘન, ઓપ્શન બી આવશે, ઘન ઘન. સાતમો પ્રશ્ન છે, ડુંડામાંથી દાણા છૂટા પાડવા કઈ પદ્ધતિ આવે? તો છડવું અથવા તો થ્રેસિંગ, છડવું. બરાબર, પીવાના પાણીમાં માટી જેવી અદ્રાવ્ય ઘન અશુદ્ધિઓ છે તેને કઈ પદ્ધતિ વડે અલગીકરણ કરી શકાય? તો તેને ગાળણ વડે આપણે અલગ કરીશું. નવમો પ્રશ્ન છે, આપેલ ચિત્રમાં ઉલટાવી શકાય તેવો ફેરફાર કયો છે તે દર્શાવવાનું છે. જુઓ, હવે આ પહેલું જે છે ઘર તો ના આવે, હવે આ રોટલી જે છે એને ઉલટાવી શકાય કે આ ઘઉંમાંથી ફરીથી આ જે રોટલી છે એમાંથી ફરીથી લોટ બનશે? નહીં બને. બરાબર, એટલે એ પણ નહીં આવે. પછી આ આપણે કટ કર્યું તો આને આ રીતે નહીં આવે, તો આ ખાલી આવશે કારણ કે આને આપણે વિમાન બનાવીશું, પછી વિમાને ફરીથી આમ જે પેજ હતું એમાં કન્વર્ટ કરી શકીશું, એટલે ઓપ્શન એ આવશે. બરાબર, જે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. ચલો, દૂધમાંથી દહીં બનવું તે ફેરફાર કેવા પ્રકારનો છે? તો દૂધમાંથી દહીં બને, દહીંમાંથી દૂધ બને ન બનાવે, એટલે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે? તો અહીંયા જુઓ, મીણને ગરમ કરવું, લાકડાને વહેરવું, પછી ખીરામાંથી ઈડલી બનાવી, તો આ નહીં આવે, આ પણ ના આવે. મીણને ગરમ કરવું, એ પણ નહીં, લાકડાને વહેરવું. બરાબર, ચલો નેક્સ્ટ, તમે ઠંડીની ઋતુમાં કયું ફળ ખાવાનું સૌથી યોગ્ય ગણશો? તો આપણે અહીંયા આમળા, કેરી, તડબૂચ, તો અહીંયા આપણે લખીશું ઓપ્શન બી, જાંબુ. ઠંડીની ઋતુમાં શું પસંદ કરીએ આપણે? જાંબુ, કારણ કે બાકી બધાના ફળ જે છે ઉનાળામાં ખાઈશું આપણે. કઈ વનસ્પતિને વધુ શાખાઓ નથી હોતી? તો જે વેલા, સૂપ અને સૂળ. તો સૌથી નાનું શું હોય? સૂપ. સૂપને બહુ શાખાઓ ન હોય. બરાબર, ચલો ચૌદમો પ્રશ્ન, રમેશભાઈ પોતાના હાથ ખભાના ભાગથી મુક્ત રીતે બધી જ દિશામાં ફેરવી શકતા નથી, તો તેમને શરીરનો કયો ભાગ? તો અહીંયા જે છે મિજાગરાનો સાથો આવશે. બરાબર, પંદરમો પ્રશ્ન, તમે વનસ્પતિના પણનું અવલોકન કરીને તે સોટીમય મૂળતંત્ર ધરાવે છે તે નક્કી કરવા તમે નીચે પૈકી કયું પણ હશે? તો સોટી મૂળતંત્ર માટે કયું પણ હશે તે જણાવવાનું છે. કમાટી બાગમાં ગયેલ હોય તો રંગબેરંગી ફૂલ, બરાબર, તો એ રંગબેરંગી કયો ભાગ હોય? તો દલચક્ર, એ રંગબેરંગી જેના લીધે દલ રંગબેરંગી દેખાય. બરાબર, દલચક્ર આવશે, સી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો CR એજ્યુકેશનની બાજુમાં લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન જે ખાસ દબાવી દેજો, કારણ કે તમને સૌ પ્રથમ દરેક વિષયના પેપર સોલ્યુશનના વિડીયો મળતા રહે. બરાબર, દરેક પ્રશ્નોના એક એક માર્ક્સ છે. પહેલો પ્રશ્ન છે, એક કાપડના રેસાને સળગાવતા તે કાગળના સળગાવા જેવી ગંધ સાથે બળે છે, તો આ કાપડના રેસા શામાંથી મેળવ્યા હશે તે જણાવવાનું છે. તે કાપડના રેસા શામાંથી મળ્યા હશે ભાઈ?
તો રેશમના રેશા રેશમ લખી દેવાનું. અલગીકરણ કોને કહેવાય? તો એ તો ઇઝી છે, તમારી રીતે લખવાનું છે. પછી પાવડાના લોખંડના ફલકને લાકડાના હાથમાં ફિટ કરવા માટે લોખંડના ફલકને શા માટે ગરમ કરવામાં આવે છે તે લખી દેવાનું. વનસ્પતિ ખોરાક બનાવવા માટે શું કરે છે? તો એ ક્રિયા લખવાનું, ભાઈ પ્રકાશ સંશ્લેષણ. કુમાલાસ્થિ કોને કહેવાય? કપાસમાં છોડમાં કયા પ્રકારનું પર્ણવિન્યાસ અને મૂળતંત્ર એનું કેવું હોય છે તે જણાવવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે બે બે ગુણના પ્રશ્નો જોઈશું. 5 પ્રશ્નો એટલે કે ટોટલ તમને અહીંયા 10 માર્ક્સ મળશે, બરાબર? તો આ બધા પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના છે જેથી પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ આવે. પહેલો પ્રશ્ન છે, હેતલને બાફેલા કઠોળ તથા લીલા શાકભાજી બહુ જ પસંદ છે, તો તેનામાં કયા પોષક તત્વની ઉણપ નહીં હોય? તો કઠોળ અને શાકભાજીમાં કયું પોષક તત્વ આવે તમને ખબર હોવી જોઈએ, તો એ પોષક તત્વનું નામ લખશો એટલે આન્સર એનો તમને મળી જશે. પહેલાં તો પ્રશ્નો બધા જે છે તમારી નોટબુકમાં લખી દો. સણમાંથી રેસા મેળવવા તેના પ્રકારને સળાવવું શા માટે જરૂરી છે? પછી તમારે રેસામાંથી કાપડ બનાવવું છે તો કઈ કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે? તમે રબર અને લોખંડના ટુકડાને તેના કયા કયા ગુણધર્મને આધારે અલગ પાડશો તે જણાવવાનું છે, બરાબર? 2 ગુણનો પ્રશ્ન છે એટલે 4 મુદ્દા લખવાના. હવે તમારાથી પ્રયોગ કરતા કસનળી એટલે કે ટેસ્ટ ટ્યુબ તૂટી જાય છે તો શું આ ફેરફાર ઉલટાવી શકાય? તો તમારે શું લખવાનું? ના ઉલટાવી શકાય. ઘરના દરવાજાને ખોલ બંધ કરવાની ક્રિયાને જોતા શરીરના કયા કયા અંગો સાથે તેની સાંકળી શકાય? તો આપણો કયા કયા અંગો આવશે? તો હાથ આવશે, બરાબર. અલગીકરણ કરવાની જરૂરિયાત ક્યાં ઉદ્ભવે છે? તો જ્યાં અશુદ્ધિઓ હોય ત્યાં. એ રીતે તમારે આન્સર તમારી રીતે તમારા શબ્દોમાં લખવાનું છે. હવે 3 ગુણના કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે એટલે ટોટલ તમને અહીંયા 12 માર્ક્સ મળશે. ખાસ તૈયાર કરી દેજો અહીંયા જે પ્રશ્નો છે. કે પહેલો પ્રશ્ન છે, આવતીકાલે તમારા ઘરે શું રસોઈ બનાવી તે તમારે નક્કી કરવાનું છે, તમે તેમાં શાનો સમાવેશ કરશો, શા માટે? તો આનો આન્સર તમે તમારી રીતે લખી દેજો, બરાબર. તમને જ પૂછ્યો છે, તમારા શબ્દોમાં જ આનું વર્ણન કરવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જો મહેશને રાત્રે ઓછું દેખાય છે તો તેનામાં કયા પોષક તત્વની ઉણપ હોય? તો આંખોના ચશ્મા આવી ગયા, એનો મતલબ એનામાં દૂધની ઉણપ હોય, બરાબર છે, કેલ્શિયમની ઉણપ હોય.